બનાસકાંઠા માટે રાહતના સમાચાર. પાલનપુર સિવિલમાં 300 ઓક્સિજનના સિલિન્ડર પહોંચ્યા. મુંબઈથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા 15 ટન ઓક્સિજન મંગાવાયો. 300 ઓક્સિજન સિલિન્ડર બનાસની માલિકીના મંગવાયા. હવે આ સિલિન્ડર બનાસના પ્લાન્ટમાંથી જ રિલીફ થશે. અત્યાર સુધી બહારથી રિફિલ કરવા પડતા હતા સિલિન્ડર. હજુ વધુ 200 ઓક્સિજન સિલિન્ડર બનાસ મેડિકલ કોલેજમાં પહોંચશે. અમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.